અંબાજી માતાજીનો ફોટો એટલે કે મોમેન્ટ આપી સન્માન કરશે ને જોરદાર તાળીઓથી વધાવીશું જીઓ હલો હે વાલો વાલો રે મને મારી અંબે માસે વાલો વગાડો અંબાજી માતાજીનો ફોટો એટલે મોમેન્ટ આપી બારડ દિનેશજી મોનાજી બારડ પ્રવીણજી કુંભાજી અને બારડ ગોવિંદજી દેવુજી પધારો અને હવે શ્રી ઈશ્વરભાઈ ખોડીદાસ પટેલ સમોડા બારડ કનુજી મોનાજી બારડ નટુજી દોનસંગજી બારડ રણજીતજી પુંજાજી ઈશ્વરભાઈનું મોમેન્ટ આપી સન્માન કરી રહ્યા છે હવે રામજીભાઈ કાનોસણ નિવાસી રામજીભાઈ આપણને એમની પાંચ એક મિનિટ અમૃત વાણીનો રસપાન કરાવશે રામજીભાઈ કાનોસણ સપ્તદેવોની પધરામણી પ્રસંગે સદગુરુદેવ બાપાને બોલાવ્યા અને આટલી સંખ્યામાં અમને પણ આ બે શબ્દો કહેવાનો લાભ આપ્યો
એટલે હું મારી જાતને ધન્યવાદ માનું છું કારણ કે ગામમાં બબારામ મહારાજે કીધું એમ બાપા હંગાથી આવવાનું થાય છે પણ સદગુરુનો જે વચનનો મહિમા છે એ આજે અમને અહીંયા લાવ્યો છે સંતોએ કીધું છે કે ધરતી કા કાગજ કરું કલમ કરું વનરાય સાત સમુદ્ર કી સહી કરું તો એ ગુરુ ગુણ લખ્યો ના થાય એટલે આ બધું ગુરુ મહારાજના વચનનો પ્રતાપ છે આપ સૌ જે ગુરુ મહારાજના વચનમાં આખું ગામ રહી અને જે આ પ્રસંગો કર્યો છો એટલે ગુરુ મહારાજને ધન્યવાદ આપું છું આપ ગામને પણ ધન્યવાદ આપું છું આટલું કહી મારી વાણીને વિરામ આપું છું દોલતરામ બાપાનો જય રામદેવ પીર મહારાજની જય ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ જુનાગઢ આશ્રમ કે ક્યારેક એમના જોડે માઈક જાય અને આપણને એમની અમૃત વાણીનો રસપાન સાંભળવા મળે એવા બેન શ્રીનું પણ બહુ નાની ઉંમરમાં જેને ભજન કર્યું છે ભજન કરવું ને ભજન ને પચાવવું ને એ સાહેબ બહુ અઘરું છે એટલે એવા બેનશ્રીને માતાજી આપણને જમણો અને ડાબો હાથ આપ્યો છે તો જમણો અને ડાબો હાથ ભેળો કરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું વિશ્વા ભારતીબા મહારાજ જોરદાર તાળી થઈ જાય વંદનીય દોલતરામ મહારાજ જગી
की जय राम मेरे फिर महाराज की जय पधारे लारी गुरु संतनो जय गरवा गिरनारी महाराज की जय कृष्ण कन्हैया अन्ना प्रसन्मा असन पर पधारेला परम पूज्य वंदनीय परम ज्ञानी परम क्षत्रिय अने जेमने 177 देशोए एवं यो छे એવા સમસ્ત ક્ષત્રિય સમાજના ધર્મગુરુ વંદનીય દલતરામ મહારાજ સીતા માતાજી પાલોદરથી પધારેલા મહાન શ્રી દયાગીરી મહારાજ બાજુમાં બિરાજમાન આભારથી પધારેલા મહારાજ શ્રી અમારે સાચીના ભાઈઓ જનીક બહેનો અને જ્યારે આજે તો આમિલ સભાદેવ જગત જનની અંબે માતા અને ચોટીલાની ડુંગર વાળી ચામુંડા માતાજીની અને નકળંગ નિજાધારી રામદેવજી મહારાજને પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે મળ્યા છીએ જ્યારે જેમના અંતરમાં દેવી દેવતા માટે સંતો માટે પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મ સ્નેહી સજ્જન વડીલો ભાઈઓ બહેનો અને વહાલા બાલ ગોપાલના જાણોમાં વિશ્વ ભારતીના લખોવાર વંદન અને નમસ્કાર છે જ્યારે આપણું અમલ્યસણ ગામ તો ધર્મના માર્ગે અને ભક્તિના રંગે રંગાયેલું છે પણ ધન્યવાદ તો આપણે એમને આપવા પડે કે જેમને આપણા 3 દિવસના કાર્યક્રમમાં અનાજના ભંડાર ખોલી દીધા છે એવા શેઠ શ્રી ઈશ્વરભાઈ ખોડીદાસ પટેલને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લો અને ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે સંત સપૂતને તુમડા ત્રણનો એક જ સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં જેનો તાર્યા ઉપર છે ભાવ જગતામાં માતું ઝોકડી જપ્યો તારો જાપ અખંડ માળી તારા દીવડા પડે તું તો પ્રગટ છે આપો ભાવ અને જ્યારે સંતોના સામૈયા થતા હતા અને મારા ગામને અંતરમાં આનંદ હતો એવા આનંદને લઈ અને ભજનવાડીમાં પણ સમજાવ્યું છે આનંદની ઘડી એટલે ભજવા તો હરી ભજવા
આજે એક થી માડી અને કદાચ 25000 કે 50000 રૂપિયા સ્ટેજ માથે ગોર આવશે બક્ષીસ તો આ કોઈ સાધુ સંતો મંતોને લઈ જવાને નથી આજ વર્ષો તો મન મૂકીને વરાયો જો અમને માવઠા ગમતા નથી અમે શિયે હેલીના માણસો અમને જાપતા ગમતા નથી મિત્રો નાણું મળશે પણ આવું તાણું મળશે નહીં તો બેનો બેન ગાયશે આપણી દીકરી મંત વિશ્વ ભારતીમાં તો એને વધાવવા માટે દરેક જે બેઠા છો એ દરેકે દરેક આટલા સુધી આવવાનું છે આપણા સમાજનું રતન છે અને સમાજના રતનનું જતન કરવું ને આપણી ફરજ બને છે તો દરેકે દરેકે બેનને વધાવવા આવવું પડશે હા વગાડો વગાડો ترجمة
અને ત્યારે આપણે સંતો કહ્યું છે કે ખાઓ પીઓ ખર્ચો ત્યારે ધર્મ કુછ કર લો એ તેરે સંગ ચલેગા નહીં તો ભોગટ જાયેગા ફિરા સમજ મન મેરા આખિર હોગા જંગલ કા ડેરા અને એડેરો ના થઈ જાય એ માટે આપણે આ સંતોના ચરણે જઈ અને આ મનખા જડામ કેવી રીતે સફળ બનાવો એ સંતો આપણને શીખવાડે છે અને ત્યારે છેલ્લે આપણે કહીએ કે જ્યારે રામદેવપીર મહારાજના બહેન શકુણા જંગલમાં લૂંટાણા ત્યારે એમને કહ્યું કે ભાઈ તરીકે આવો તો ત્યાં સુધી ચોર વાટ જુએ નહીં પણ ભમરિયા ભાલાવાળા લીલા નેજાવાળા છ આજને પડે નહીં આવો તો તમારા નામને કાળું કલંક લાગશે અને તમારા નામ ઉપર કોઈ વિશ્વાસ રાખશે નહીં અને એ વખતે રામદેવજી મહારાજ આવ્યા હતા અને અત્યારે કેમ આપણી વાળે નહીં આવે અને ત્યારે છેલ્લે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે
કરવા ગિરનારી મહારાજ કી પધારે લારી સંતાનો ફળિયાલ માદગી ઉભારજો 500 રૂપિયા દરબાર રંગુબા કેશાજી ગામ ડેર તરફથી મળી આવે છે જોરદાર તાળીઓથી બતાવો જોરદાર તાળી થઈ જાય દરેક સ્વયંસેવકોને જણાવવાનું કે આવતીકાલે સવારે ટીનાજી પોપટજી વાઘેલાના ઘરે જળ યાત્રા માટે જવાનું હોવાથી દરેક સ્વયંસેવકો તેમજ ગામના વડીલો આવતીકાલે સવારે 7 વાગે મંડપમાં હાજર રહેવું અને ગામની દીકરીઓ ગળા ઉપાડનાર દીકરીઓને પણ વહેલા હાજર રહેવા માટે નમ્ર વિનંતી હવે સંત શ્રી દોલતરામ બાપુને આપણે વિનંતી કરીશું કે જેમની અમૃતવાણીનું રસપાન કરાવશે નોરતા નિવાસી સંત શ્રી દોલતરામ બાપુ સાહેબ જેના દર્શન માત્રથી
જેના દર્શન થી દુખ જાય લભ સેવા સાહેબ જેમના દર્શન માત્ર થી જન્મ જન્મના કરેલા પાપ બળી જાય છે એવા સંતોના પગલા આજે આ અંબલિયાસણ ગામની ધરતી ઉપર પડ્યા છે આ ધરતીને પણ લાખ વાર વંદન અને ધન્યવાદ છે અને આ ધરતીમાં ઉછેરનાર નવયુવાન દીકરાઓને પણ તાળીએથી વધાવી દે એમણે કહી દીધું અમારા જેવા ઉંમર લાયકોને કે તમે ઘેર બેસી જાઓ તમે નેળિયા વાળા હતા મહેમાનોને આવકાર આપો આવો આવો પધારો આવ કહે છો ઓલિયા બેઠ કહે છો પીર જા કહે છો જાનવર કહ ગયે દાસ તમે આવકારો આપો અને સેવા તો અમે નવયુવાન દીકરાઓ કરીશું આ પાઠ આપણા ગામના વડીલો કડવા બાપા અને આદરણીય ગંભીર બાપા કલજીભાઈ જેવા આ ગામના દીકરાઓને આવા સંસ્કારો આપીને ગયા છે મને પણ જ્યારે મારી ઉંમર નાની હતી મને લાવ્યા ત્યારે એમણે કહ્યું તું પાકી આ ગામમાં આ તમે જે વડ વાવ્યો છે ને એને અમે પાણી પાઈ અને એવું મોટ વૃક્ષ બનાવશું કે જેના સોયલે મારું આખું ગામ લીલા લહેર થઈ જાય વડીલોના શબ્દો આજે અમને યાદ આવ્યા નંદન વન બનાવી છે એમના વચનો કામ કરી ગયા છે આ ગામની સેવા કામ કરે છે આ ગામનો રોટલો સાહેબ કામ કરે છે ગિરનાર ભોના તળેટીમાં સાહેબ સેવામાં જન્મ ઢંકાવા દીધા એવું આ ગામને વંદન છે સૌ મહેમાનોને આમંત્રિત બહેન દીકરીઓને અમારે બહુચર મહિલા મંડળને જુદા જુદા ગામેથી આવેલા સૌ અમારા દાનવીર દાતાને અને સમોડાના દાનવીર દાતા પ્રેમ સાહેબ છે એમણે તો સાહેબ આ ગામને કહી દીધું કે જેવો પ્રસંગ કરો એવો કરો પણ કુબેર ભંડારીની માફક એમણે દરવાજા ખોલી નાખ્યા હતા અને આ સોનાનો સુગંધ વળે એવું એમને કામ કર્યું છે એટલે એમને ને એમના પરિવારને એમની કમાણીને અને એના જીવતરને ધન્ય જય જાય જન્મ લેવો બહુ મોટું કામ નથી થાય જન્મ લઈ તો ઘણા ગુંડાઈ થઈ જાય પણ જન્મ લીધો આવા મહાપુરુષોને ક્યાં એટલા માટે જીવન જોવન રાજધન વિચળ રહે ને કોઈ જવાની ધન સત્તા કાયમ નહીં રહે આપણે તો રોજ ઉઠીને દર્પણમાં જઈને જોઈએ હારા કપડા પહેરીને હારા વાળ ઉડાવીએ અને મનમાં નક્કી કરીએ હો કે માર જેવું બીજું કોઈ નહીં કોઈને કીએ પણ મનમાં આવું હોય હાઈટવર વાળા નહીં આવું થાય બધું પચી વર વાળા તો શું કોણ ના થાય અને એટલા માટે તું રામ સુમર સુખ ધામ જગત મેં જીવન દો દિન કા તો એવું ન માનીશ કે બહુ હું લાંબો ચાલવાનો છું ઘડી ફલક કી ખબર નહીં ઓર કર કલ કી બાત જીવ ઉપર જમ ભમે જમ કી તર ઉપર રજકણ તારા રજળી જશે સાહેબ ને એ જ ઉંમરના જમે તમે જુઓ કાણોદર થી આવ્યા છે બધા દીકરાઓ ખૂબ નાના છે પણ મારી સાથે હતા ને સાહેબ 500 કિલોમીટર સુધી સત્સંગ સાંભળવા માટે ગાડીઓ લઈને આવે જય હો તમારે નોરતા આશ્રમમાં કેમેરા મૂકવાના છે
એ કેમેરામાં અબલિયાસણ નવયુગ મંડળ તરફથી 21,000 રૂપિયા કેમેરામાં દાન કર્યા છે. જય હો જય હો. 2,000 રૂપિયા પ્રહલાદજી ગેમરજી ઠાકોર ગામ સોજિત્રા તરફથી આવે છે. 500 રૂપિયા રાજપૂત રોણાજી મદારજી ગામ કણી તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં રાખો કેમેરા વાળાને તમે લાવજો ને વધઘટ આપણે કરી દઈએ. ઓરી મૂંચો ખાચો એટલા માટે 2 દિવસનું જીવન છે. 1 દિવસ તો બેલેન્સમાંથી જન્મ લીધો એ જતો રહ્યો છે. હવે 1 જ દિવસ બાકી છે આપણને ઉપાડી હેડે એટલો જ. એના માટે તમારે જે સાહેબ તૈયારી કરવી એ કરજો. તમે એવું ન માનતા, એક વખત દાસી કચરો વાળતી હતી, મહારાજા સિંહાસન ઉપર બેઠેલા હતા, રાણીબા આવે એમને પાણીનું ગ્લાસ આપ્યું. મહારાજ મહારાજે હાથમાં લીધો ને ધ્રુજવા માંડ્યા. કેમ મહારાજ? કે દેવી મને એવો વિચારો આવે છે, હું ગાદીપુર બેઠેલો છું, સમર્થ મહારાજા છે, પણ ભગવાન આજ હું ગાદી આપું મહારાણી મને પાણી આપે છે, પણ કદાચ દિવસ હાથ હાથમ હાથમ તો હાથમ તો શું થશે એની મને ક્યાં ખબર છે. એટલે રાણીએ કહ્યું કે મહારાજ આ તો તમે ખૂબ લોબુ કીધું, એન્ટી ફિલ્ડ તો ખોલી જ નહોતું, આ તો દાડો તો ચાણા હાથમાં, તો એ મેં આ પાણી આપ્યું ને એ અંદર જશે કે કેમ એ પ્રશ્ન છે. દાસી કચરો વાળતી હતી ને ઉભી થઈ ગઈ અને એને કીધું, માતાજી હું તો આપની દાસી છું, પણ લાઈનમાં તમારું ખાઉં છું એટલે કહું. એટલે કે બેટા તું એ કે તો બાપુ દાડો આથંબાની ખૂબ ભાર છે, પાણીનો ગ્લાસ તમારા હાથમાં છે, પણ તમારો સ્વાદ છે ને એ બહાર નીકળ પછી અંદર આવશે કે નહીં એ તો પરમાત્મા શ્રી બોલ્યા. કર્મો કચરો કાઢનાર દાસી હતી, પણ જ્ઞાન કેટલું હતું એ તમે જુઓ. તમે એવું ના માનો, કોઈનું કપડા ઉપરથી માપ ના કાઢો, કોઈની લાડીઓ કોઈની ગાડીઓ કોઈની પાડીઓ ઉપરથી માપ ના કાઢો, પણ માપ સાચા શબ્દોનું કાઢો, સાચા સંતોનો. સાથેરો સાહેબ એ ગમે ત્યારે 500 રૂપિયા મારે આજે સંતોની પ્રસાદીમાં જૂનાગઢ આપે છે, અને સાથે સાથે પાંડુ ભક્ત મંડળ તરફથી 25,000 રૂપિયા જૂનાગઢ આશ્રમ સંતોની પ્રસાદીમાં શિવરાત્રીમાં આપશે. જય હો તમારે. જીવન જોબન રાજધન જવાની કાયમ નહીં રહે સાહેબ, એક ભજનમાં પણ કહ્યું છે. ત્રણ દિવસ ધ્યાન માં રાખીને જ બોલું છું. એક લાઈન ઉપર ગામ પરિવાર છે એ અજાણ્યા માણસો ને કદાચ ખબર નહીં હોય, પણ ઓબલિયાસણ ગામ પરિવાર છે ને એ મારા કુટુંબનો એક ભાગ છે, એ અમારા ગામના જ છે. પણ ગાયકવાડ સરકાર હતી ને એ ગાયકવાડ સરકારે ઓબાપુરામાં પાંડુમાં ગજામાં ઓબલિયાસણમાં આજુબાજુ જે પટેલ સમાજ હતો ને શૌકાર સમાજ હતો ને એના રક્ષણ માટે એ મૂક્યા હતા. એટલે આ બધા જુદા જુદા સમાજ બધા અમારા ગામના ભાઈઓ જ છે, પણ અમારા બધાના કરતે આ ગામ ધાર્મિક અને દાનવીમાં આગળ આવી ગયું, એટલે અમે બધા એમને નમસ્તક નમાઈએ. જય હો.
પેસકાથી બેન આવ્યા છે એમણે પણ 500 રૂપિયા સંતોની પ્રસાદીમાં જૂનાગઢ આપ્યા. તમે જુઓ આ એ બેન છે ને દાસકાના સમય ખબર પડે તરત આટલી ઉંમર થતો હોય Yeah!
પણ ખાલી તમને સમજવા કહું છું, તમે તો બધા જ્ઞાની છો. 5000 રૂપિયા ઈશ્વરભાઈ ખોડીદાસ પટેલ ગામ સમોડા આલ યુએસએ જેમના તરફથી નોરતા આશ્રમનો કેમેરા માટે રોકડા દાન મળી આવે છે. જોરદાર તાળીઓ દેવડાવો. જય ઉદારની સાહેબની. 500 રૂપિયા પલકમરાથી આવ્યા છે સંતો, એમને જૂનાગઢ આપ્યા છે. જુઓ તમને કહું, ભજન બરોબર સારું આવ્યું. આવી અડધી રાતે આવી વ્યવસ્થા આપણા ઘરવાળા આપણા ના લે, બધા ઘેર જઈને શું કરવાનું? પછી ઘેર જવાનું કોના ગમે? કહો એ રૂપાળી ચા હેડી આવે છે, શરબત હેડ્યો આવે છે, વરસાદ હેડ્યો આવે છે, એમ કરતા કરતા ઊંઘ હેડી આવી. એટલે આપણે તો આવું તો બહુ મજાનું છે. અમે તો શું ખોટું છે, ઘેર જઈને આપણે શું કરવાનું? કહો ઘરવાળાની બીકના મારા તો મજા છે. ભલે તમે ભક્તિ લાઈન માં હોય કે ના હોય, પણ જય હો તમારી સાહેબ. સંતો નો સંગ રાખજો, મોડો મોડો સંતો નો સંગ રાખજો. તમે ભક્તિ કરજો, ખેતી કરજો, વેપાર કરજો, ધંધો કરજો. ભૂવા હોય તો કદાચ માતા વાળજો, પણ સંતો નો સંગ છે એ સાહેબ તમને પરમાત્માની ઓળખાણ કરાવશે. તમારી 84 છે ને એને નાબૂદ કરી નાખશે. આ જગતના મશહૂર સંત આધ્યાત્મિક જગતમાં જ્યારે ખૂબ માન પ્રાપ્ત કરેલું છે એવા ડુંગરપરી મહારાજે એક સિમ્પલ અને સાદા ભજનમાં કહ્યું છે. તમે એક લીટી બોલી છો, હરેક મારી એ સૈયર રે, એ તમે આવતા એ સંતોના હજુ તારો મનવો કિયો માને દોષ સંતો કો મત દીજે, ભક્તિ ખૂબ રાજી હોકર. તમને કોઈને ભાદરવા મહિનામાં અંબાજી માઈ સપનું આલ્યું?
કે ભાઈ ભાદરવાની પૂનમ હેડતા આવજો ને તો મેરો વેરાઈ જાય એમ છે લો બાત કરે જય અંબે આ રૂમાલ બધા હોય હોય કમર ઉપર ના ગરબા ઉપાડ્યા હોય બહેનોને ભાઈઓ એને અને ત્રિશુળીઓ કોટો નો અભાગ ઘોટો દસ દસ દારી હેડી ના ઉપર હવાર ઉઠીને નવરાત્રી આવે ભાઈઓ બેનો દસ અગિયાર વાગે સીટી હોય તો અગિયાર વાગે મોડવી જો અમારે મોડવી હોય માટે પેન્ટ બુશર્ટ ચણિયા ચોળી લાલી પાવડર આ બધું તમારે અંબાજી માન બતાવવાનું છે અંબાજી માં બધી ખબર છે તમે કેમ ગોઠવો છો એ અંબાજી માં આજકાલ ના નહીં લગીર માપ માં રહો ભારત ની સંસ્કૃતિ માં રહો સાહેબ તો મહારાણા પ્રતાપ શિવાજી છત્રપતિ અને જેનું મસ્તક કપાયા પછી 37 દિવસ સુધી ઘર લડી શકે ને એવા દીકરાઓને પેદા કરી શકતી એ આ ભારત ની નારી શક્તિ ની પગની પાને કોઈ જોઈ નતું જોતું એ દીકરીઓ પ્રગટ કરી છે દીદી મહારાણા પ્રતાપ ને શિવાજી છત્રપતિ ને અને એમણે જગતમાં સત્ય અને સંસ્કાર ભારતની સંસ્કૃતિ ને ટકાઈ રાખવા આ ભમો ઉગેલ ચાંદલો ને જીજી વાળી ને આવ્યા બાદ એની સંસ્કૃતિ માટે ભલે અમેરિકા રહેતા હોય આપણે સમુડા વાળા સાહેબ પણ એમને ખબર છે કે આ મારા ભારત ની સંસ્કૃતિ છે આ મારા દીન દેવતાઓ મારા પ્રાણ ના ભોગે કે મારા ધન ના ભોગે તો સંસ્કૃતિ ની સ્થાપના થતી હોય ને તો એમાં કદી શરીર ના હુવા ડૂબે તે સુધી પાછી પાણી કરવી નથી ભલે અમેરિકા રે પણ રોજ દર્શન કરવા એ નહીં આવવાના પાન પોતાની સંસ્કૃતિ માટે પોતાના દેવી દેવતાઓ માટે પોતાના સમાજ માટે કઈ કરી છૂટવાની જેને ભાવના છે અને એને આ ભારતની સંસ્કૃતિ ને રાખી છે સાહેબ અને આપણે જીવી જીવતાઓ આગળ જઈ અને રામદેવ પીર મહારાજ ની પ્રતિષ્ઠા છે એટલે એક રીતિ કહી દઉં સાડા ત્રણ